અમીરગઢ તાલુકાના ધનપુરા વિરમપુર ગામે પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસના સાથે સાથે પૂરતી સવલતતા ન મળતા એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રી નીતિન ડાકા તેમજ એનએસયુઆઈના મહામંત્રી ઈશ્વર ડામોર તેમજ ધનપુરા ગામના સરપંચ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં પ્રાથમિક શાળા ખાતે ઘસી આવ્યા હતા અને બાળકોની સમસ્યાને લઈ પ્રાથમિક શાળા ખાતે ઘસી આવી આચાર્ય તેમજ જિલ્લામાંથી આવેલ ટ્રાન્સપોર્ટના કોઓર્ડિનેટરને બાળકોની સમસ્યાઓની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે રજૂઆત કરતા જણાવ્યું હતું કે ઘણા સમયથી સ્કૂલના બાળકો તેમજ વાલીઓની રજૂઆત હતી કે ઘણા સમયથી બાળકોને શિષ્યવૃત્તિ તેમજ મેન્યુઅલ પ્રમાણે જમવાનું તેમજ સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટની સુવિધા હોવા છતાં બીજા ગામમાંથી 3-5 કિલોમીટર સુધી બાળકો ચાલતા અભ્યાસ કરવા ધનપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે આવતા હોવાથી બાળકોને ટ્રાન્સપોર્ટની સુવિધાઓ તેમજ અનેક બાળકોની સમસ્યાઓની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે રજૂઆત કરતા ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે જો આગામી સમયમાં કરેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. શું મુદ્દો હતો આજે? હવે તમામ વાત કરવામાં આવે તો ધનપુરાના જે ગ્રામજનો છે એ તમામ વાલીઓ આજે ભેગા થઈને આચાર્ય શ્રી જોડે રજૂઆત માટે આવેલા હતા કે જે ભમરિયા જે બાજુમાં છે ત્યાં જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ચાલુ હતી જેના કારણે વિદ્યાર્થીઓ વાનમાં બેસીને ભણવા માટે આવતા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી એ વાન બંધ થઈ જતા વિદ્યાર્થીને 3-3, 4-4 કિલોમીટર ચાલતા આવવું પડે છે, જેના કારણે માની લો કે વિદ્યાર્થી ચાલતું આવે કોઈ સાધન એમને અકસ્માત કરીને જાય તો એને જાન પણ ગુમાવી પડે એમ છે. એના સિવાય શિષ્યવૃત્તિના પણ ઘણા બધા પ્રશ્નો હતા, જે જમવાનું આવે છે એ જમવામાં પણ ઘણા બધા પ્રશ્નો હતા. એ તમામ પ્રશ્નો તમામ વાલીઓ સાથે રહી આજે આચાર્ય સમક્ષ મૂક્યા છે. આચાર્ય શ્રીએ બાંયધરી આપી છે કે જે પણ પ્રશ્નો છે એ તમામે તમામ પ્રશ્નોનો અમે તત્કાલ ધોરણે નિરાકરણ લાવીશું. હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે આચાર્ય શ્રી એનું કેટલા સમયમાં નિરાકરણ લાવે છે. આવનારા સમયમાં જો નિરાકરણ નથી આવતું તો વાલીઓને સાથે રાખી વિદ્યાર્થીઓને સાથે રાખી જે પણ આગળના અમારા કાર્યક્રમ કરવાના થશે એ અમે કરીશું. આજે ધનપુરા પ્રાથમિક શાળામાં વાલીઓની અને બાળકોની એક કમ્પ્લેનો હતી કે સ્કોલરશીપ મળી નથી, મધ્યાહ્ન ભોજન યોજનામાં એક ના એક મેનુ રોજે રોજ આપવામાં આવે છે એ પણ ક્વોલિટી વાળું નથી આપવામાં આવતું, અને જે શિક્ષણનો બાબતો હતી ટ્રાન્સપોર્ટેશનની બાબતો હતી આ બધી બાબતે રેગ્યુલર આ શાળાની કમ્પ્લેનો મળતી હતી. એટલે આજે એનએસયુઆઈ દ્વારા ઈશ્વરભાઈ ડામોર પ્રદેશ મહામંત્રી અને હું નીતિનભાઈ પટેલ એનએસયુઆઈ પ્રદેશ મહામંત્રી બધે સાથે મળી અને પ્રિન્સિપાલ સીઆરસી ટીપીઓ અને ડીપીઓ સુધી આ મેસેજ મોકલ્યા છે કે આ તાત્કાલિક ધોરણે આનું સોલ્યુશન લાવવામાં આવે અને આ શિક્ષણ શાખાના અધિકારીઓને એક સૂચન કરવા માંગુ છું કે આ વાલીઓને આટલી મોટી સમસ્યાઓ છે, સ્કૂલમાં આ રીતનું તંત્ર ચાલે છે અને તમે કઈ વિઝિટો કરો છો, ટીપીઓ હોય, સીઆરસી હોય, બીઆરસી હોય અને ડીપીઓ છે, એ લોકો કઈ કાર્યવાહી ક્યાં કામ કરે છે? એમની જવાબદારી છે કે અહીંયા રેગ્યુલર એમને જે મધ્યાહ્ન ભોજનમાં જે મેનુ છે જે ગવર્મેન્ટે નક્કી કર્યું છે એ પ્રમાણે મળવું જોઈએ. અહીંયા પ્રિન્સિપાલ એવું કહે છે કે અમારી જોડે સ્ટોક નથી આવતો એટલે અમે રેગ્યુલર એમને દાળ ઢોકળી અને ભાત જ આપીએ છીએ. તો એક બાજુ સરકાર એવું કહે છે કે અમે પૂરતા પ્રમાણમાં સ્ટોક આપીએ છીએ, તો હવે સ્ટોક જાય છે ક્યાં એ તપાસનો વિષય છે. એટલે અમે માગણી કરી છે કે તાત્કાલિક ધોરણે આ સોલ્યુશન આપવામાં આવે અને સીઆરસી આની બાંયધરી લીધી છે. જોકે મીડિયા સાથેની વાતચીતમાં શાળાના આચાર્યે જણાવ્યું હતું કે બાળકોને શિષ્યવૃત્તિ તેમજ મેન્યુઅલ પ્રમાણે જમવાનું તેમજ સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટની સુવિધાની રજૂઆત બાળકોના વાલીઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાં શિષ્યવૃત્તિ તેમજ જમવા બાબતની રજૂઆતનું સ્થળ પર જ નિરાકરણ કરાયું છે, તેમજ 20 રૂપિયાના સ્ટેમ્પ પર ટ્રાન્સપોર્ટ માટે લેખિત રજૂઆત લીધી છે, જે રજૂઆતને ઉપર મૂકવામાં આવશે, તેમજ હવે પછી આવી કોઈ ઘટના નહીં બને તેવી બાંયધરી પણ આપવામાં આવી હતી. ગઈકાલે અમારી શાળામાં કેટલાક વાલીઓ રજૂઆત કરવા માટે આવેલ હતા, તેમના પ્રશ્નો ટ્રાન્સપોર્ટેશન, શિષ્યવૃત્તિ અને મધ્યાહ્ન ભોજનને લગતી બાબતો હતી, જે પૈકી શિષ્યવૃત્તિ અને મધ્યાહ્ન ભોજન બાબતોની સ્થળ ઉપર નિકાલ થઈ ગયેલ છે. ટ્રાન્સપોર્ટેશન બાબતે અગાઉ ઉપલી કચેરી દ્વારા 4 ગાડીની મંજૂરી મળેલ હતી, ડ્રાઈવરોની અસમજૂતીના કારણે ગાડી બંધ થયેલ હતી, તે લોકો ઓનલાઈન હાજરી તેમજ ડ્રાઈવર એપ ઇન્સ્ટોલ ન કરી શકવાના કારણે, GPS-વાળો મોબાઈલ એમની જોડે હતો પરંતુ હાજરી પૂરતા ન આવડતી હોવાના કારણે ગાડી બંધ કરેલ હતી. ગઈકાલે ગામ લોકોની રજૂઆત થતાં એ લોકો ગાડી ચાલુ કરવા માગે છે, તો એમના જોડેથી 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર ગાડી ચાલુ કરશે એ બાબતની બાંયધરી લીધી છે, અને એમની મંજૂરીથી જ અગાઉ ઉપલી કચેરી એકવાર ફરીથી અમે દરખાસ્ત શાળા કક્ષાએથી મૂકીશું. જો ઉપલી કચેરી દ્વારા આપણને આ ગાડીઓ ચાલુ કરવાની પુનઃ મંજૂરી આપશે તો સત્વરે આ ગાડી ચાલુ કરી અને બાળકોને પડતી મુશ્કેલી નિવારવા માટે અમારો સમગ્ર શાળા પરિવાર
અને હું પોતે પણ તૈયાર છું. હવે પછી ભવિષ્યમાં આવી કોઈ ઘટના બનશે નહીં તે બાબતને અમે બોયધરી આપીએ છીએ. પ્રણામ સર. મયુરભાઈ રાણા, ધનપુરા વિ પ્રાથમિક શાળા, મુખ્ય શિક્ષક સર.